સુરતમાં મહિલાઓ દ્વારા ચાલતા પિંક રિવોલ્યુશન ટ્રસ્ટ દ્વારા એક યુગલના લગ્ન કરાવી તમામ ખર્ચો પોતાના પર ઉઠાવી યુગલને પ્રભુત્વમાં પગલા પડાવ્યા હતા. સુરતમાં મહિલાઓ દ્વારા ચાલતા પિંક રિવોલ્યુશન ટ્રસ્ટ દ્વારા અવારનવાર સમાજના ઉપયોગી કાર્યક્રમો થતા જ રહે છે, ત્યારે આજરોજ એક યુગલના લગ્ન કરાવી પ્રભુતાના પગલા પડાવ્યા હતા અને નવા જીવનની શરૂઆત કરાવી હતી. આ લગ્નનો તમામ ખર્ચ પિંક રિવોલ્યુશન દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો અને સાથે જરૂરી ચીજ વસ્તુઓ જેમ કે કરિયાવરર વગેરે નવયુગલને આશીર્વાદ આપ્યા હતા. માનસી બલાણીએ જણાવ્યું હતું કે હજુ અમે આ અમારું પહેલું પગથિયું ભરી રહ્યા છીએ, જેથી કરી અમે એક લગ્ન યોજ્યા છે, જેથી કરી આયોજનમાં પડતી જરૂરની અમને ખબર પડે અને આગામી સમયમાં અમે વધુ લગ્ન કરાવી સમાજને ઉપયોગી થાય એવા કાર્યો કરીશું. એવું વિચાર્યું કે જેન્ટ્સ તો ઘણા બધા છે જે સમૂહ લગ્ન કરાવે છે, પણ એક લેડીઝ એક દીકરીના જ મેરેજ કરાવે એવું સુરતમાં બહુ ઓછું બને છે. તો મેં એવું વિચાર્યું કે ચલો આપણે પણ એક નાની એવી શરૂઆત કરીએ, સમૂહ લગ્નની. પણ અમે સમૂહ લગ્ન વધારે હોય પણ અમે એકથી શરૂઆત કરીએ છીએ, કારણ કે પગથિયા ચડવા હોય તો હંમેશા એકથી ચડાય છે, ડાયરેક્ટ ઉપર નથી જઈ શકાતું. લોકોને જોઈને પ્રેરણા મળી છે કે લોકો આવું કરે છે, જેન્ટ્સ આવું કરે તો એક લેડીઝ કેમ ના કરી શકે. અમે 10-11 મહિલાઓ પિંક રિવોલ્યુશન ગ્રુપમાં છીએ. એ લોકો અમારી સાથે 10-11 મહિલાઓ જોડાયેલી છે. પહેલાં તો સર્વપ્રથમ પિંક રિવોલ્યુશનના સ્થાપક માનસી ભલાણીને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે સમાજની અંદરથી એ વ્યક્તિએ સમાજની અંદર જે વિવિધ સારા કાર્યો સામાજિક કાર્યો થતા હોય એમાંથી પ્રેરણા લઈને એ વ્યક્તિએ ખૂબ સારો વિચાર અમલમાં મૂક્યો. તો શરૂઆતની અંદર 2-3 દીકરીઓએ પિંક રિવોલ્યુશનની સ્થાપના કરી, ધીરે 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 સમાજ ઉપયોગી કાર્યોની શરૂઆત કરી. એમાં સમાજની અંદર જે સમૂહ લગ્નનું આયોજન થતું હોય તો એ દીકરીઓએ એમાંથી પ્રેરણા લઈને કંઈ ને કંઈ પાયો નાખવાની શરૂઆત કરી, જેમાંથી એક દીકરીના લગ્નનું એ લોકોએ આયોજન કરેલ છે. બ્યુરો રિપોર્ટ, સુરત.